नमस्कार, जूम की आवाज न्यूज चैनल में आपनु स्वागत छे। बात करिए समाचार में। वडोदरा शहर में विश्वविख्यात महाराजा यूनिवर्सिटी में हेड ऑफिस खाते हंगामी कर्मचारी कायमी धोरणे करवामां आवी तेवी मांग साथे हेड ऑफिस खाते रजूआत करवामां आवी हती। वडोदरा शहर में आज विश्वविख्यात महाराजा यूनिवर्सिटी में हेड ऑफिस खाते हंगामी कर्मचारी द्वारा कायमी धोरण करवामां आवी तेवी मांग साथे हेड ऑफिस खाते रजूआत करवामां आवी हती। जेमा आपणी यूनिवर्सिटी में 1996 में असंख्य कर्मचारी हंगामी धोरणे कार्यरत करेल एचएल वर्ग तथा एचएल प्ले प्रमाणे पगार पत्ता मळता नथी। कायमी मोघवारी हाल मळता पगार धोरण निर्वाह करवो घणो ज कठिन होवाथी अमे बरोडा यूनिवर्सिटी स्टाफ एसोसिएशनना तमाम हंगामी कर्मचारीओ वती राज्य सरकार ठराव अनुसार लघुत्तम पगार नीचे मुजब आपवा नम्र अपील करी छे। आ साथे सरकार श्रीना जीआर बिडाण करेल छे के पटावाड़ा क्लार्क अने नर्सिंग टेक्निकल स्टाफ अने नर्सिंग स्टाफ में वधु जणावानुं के पगार पावती स्लीप सिंडिकेट पगार में पावती आपवाना रोज मंजूर थयेल होवा छतां वहीवटी कारण बतावी आज दिन सुधी आपवामां आवेल नथी। ए तात्काल धोरणे आपवामां आवे आजरोज आनी साथे सर्क्युलर बिडाण करेल छे। कोरोना जेवी महामारीमां पण महाराजा यूनिवर्सिटी માં આવેલ હેલ્થ સેન્ટરનો સ્ટાફ અને યુનિવર્સિટીના સ્ટાફ અને સ્ટુડન્ટ માટે ખડાપગે સેવા આપી છે। તેઓ માટે સરકારશ્રી દ્વારા સરકારી હોસ્પિટલ મોટિવેટ કરવા માટે આર્થિક સહાય કરે એવી પણ અમારી લાગણી છે। આજે યુનિવર્સિટીની સિન્ડિકેટની મિટિંગ છે। આ મિટિંગ નવા વાઇસ ચાન્સલરના અધ્યક્ષસ્થાને મળશે। આ નવા વાઇસ ચાન્સલરને આપણા પ્રશ્નો માટે કેટલી લાગણી કે માગણી છે ખબર નથી, પરંતુ અમારા જે સિન્ડિકેટ સભ્યો છે એમને ખાસ અમારી વિનંતી છે કે અમારા કર્મચારીઓ જે વર્ષોથી હંગામી ધોરણે કામ કરી રહ્યા છે એમને સરકારમાં જે હંગામી કર્મચારીઓને જે પગાર ધોરણ આપવામાં આવે છે એ પગાર અમારા કર્મચારીઓને મળવા જોઈએ અને સમયાંતરે એમને કાયમ કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે। જે વર્ષોથી કામ કરી રહ્યા છે આપણા ત્યાં 70% કર્મચારીઓ અત્યારે હંગામી ધોરણે કામ કરી રહ્યા છે। યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશનમાં આજે તમે જુઓ છો કે જૂના કર્મચારીઓ રિટાયર થાય છે અને નવા કોઈ ભરતી થતી નથી, એમાં યુનિવર્સિટીની અકાર્યક્ષમતા દેખાય છે। જેમણે ખાસ કરીને સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં જો કર્મચારીઓની આ દશા હશે તો હવે કયા પ્રકારનું શિક્ષણ એ લોકો ફાળવવાના છે। આજે ખાસ કરીને સિન્ડિકેટ સભ્યોને અમારો એક ખાસ આગ્રહ રહેશે કે સરકારમાં જે હંગામી કર્મચારીઓને પગાર આપવામાં આવે છે એ જ પગાર અમારા કર્મચારીઓને પણ હંગામી કર્મચારીઓને મળવો જોઈએ, એ ખાસ આગ્રહ રહેશે। અને ત્યાર પછી જો આવતી સિન્ડિકેટ સુધી આ બાબતમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો પછી અમે આગળના કાર્યક્રમો જાહેર કરીશું।